ને કૃષ્ણ ભગવાને નરક ચતુર્દશી ના દિવસે માર્યો હતો એ દિવસ છે. પછી દિવાળી ભગવાન રામજી જૈન ધર્મ પ્રમાણે મહાવીર સ્વામી એ દેહ છોડ્યો હતો. હિન્દુ ધર્મ પ્રમાણે ભગવાન રામ લક્ષ્મણ સીતા પુષ્પક વિમાન બેસીને વિમાન પર બેસીને રાવણને હરાવીને વિભીષણને લંકાનું રાજ સોંપીને પાછા અયોધ્યામાં આવ્યા છે. ભરતજી અને રામજીએ વચન દીધો કે હું 14 વર્ષ પૂરા થશે ને બરોબર તે દિવસે આવી જઈશ. ભરત કે 14 વર્ષ પૂરા થશે ને તમે નહીં આવ્યા તો બીજે દિવસે હું બળીને મરી જઈશ. અને દિવાળીને દિવસે ભરતજી ચિતા બાળીને ચિતા સળગાવીને કૂદવાની તૈયારી. અને રામજી કીધું કે આજે 14 વર્ષ પૂરા થાય છે, જો હું નહીં પહોંચું તો મારો ભરત બળી જશે. જા હનુમાન તું દોડીને જા. હનુમાન તો વાયુ વેગે દોડે અને ઉડ્યા. હનુમાનની ગતિ કેવી? મારુત તુલ્ય વેગમ મનોજવમ મારુત તુલ્ય. મરુત મરુત એટલે પવન. હવા જેટલી જોરથી ઉડે એમ જોરથી. તુલસીદાસજી એક કવિતાવલી નામનો ગ્રંથ લખ્યું છે. એ ગ્રંથમાં લખ્યું છે, ખોલતે હુમે રાઈ ડાલો, ખોલતે હુએ તેલ મે રાઈ ડાલો, અને રાઈ ફૂટે ફટ, અને હનુમાન પહોંચે ફટ. હનુમાનની ગતિ કેવી છે એના પરથી સમજો. ઉકળતા તેલમાં રાઈનો દાણો નાખો, રાઈને ઉપર આવતા કેટલી વાર લાગે? દાણો નાખતા ફટ કરીને ઉપર આવે. ખોલતે હુએ તેલ મે રાઈ ડાલો, રાઈ ફૂટે ફટ, ઓર હનુમાન પહોંચે ફટ. કેટલી જ વાર લાગે લંકા થી અયોધ્યા જતા. અને આજના આ દિવાળીના દિવસે હનુમાનજી પહોંચી ગયા. ભરતજી ચિતામાં કૂદવાની તૈયારી, ત્યાં જઈને પકડી ગયા કે ઓ દેખો પુષ્પક વિમાન આ રહ્યા, રામજી આ રહ્યા. ભરતજી ધૈર્ય ધારણ કરો, હિંમત રાખો. તો આ દિવાળી પછી ગઈકાલે ગયો ગોવર્ધન. અહીં ભગવાને ગોવર્ધન સંતોષભાઈએ ઘણું સારું કર્યું, મને મદદ કરી દીધી. આરતી તમને સમજાવવાની બહુ મહેનત નહીં પડે, ચિત્રા બનાવી દીધા. હું બોલું ને ચિત્રા પર નજર પાડી દેજો. ભગવાને ગોવર્ધન ધારણ કર્યો છે ને, ક્યાંક છે ચિત્રો? આમાં છે કે આ પત્રિકામાં છે? હા, ક્યાંક છે ખરું. તે બાજુથી 3 નંબર. અને આનામાં બી, આમાં બી છે, આમાં બી નીચેથી 3જા નંબર પર છે. સારી મદદ કરી જરા ધ્યાનથી. ચિત્રા જોઈને ખૂબ સારું છે અને એના પર બી કઈક ભાવથી જરા જોશું. ગોવર્ધન ધારણ કર્યો છે ભગવાને. ગઈકાલનો દિવસ છે એ દિવસ હતો, ભગવાને ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો. ગોવર્ધન પર્વતની પૂજા કરી હતી ભગવાને. ગોવર્ધન સ્વયં વિષ્ણુ છે. આપણે ત્યાં ભાગવતજીમાં 3 સ્થાન છે, ગોકુળ, વૃંદાવન અને ગોવર્ધન. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. બ્રહ્માજીએ ગોકુળ ગામનો અવતાર લીધો, શિવજીએ વૃંદાવન ગામનો અવતાર લીધો, અને ભગવાન કૃષ્ણે સ્વયં ગોવર્ધનનો અવતાર લીધો. ગોવર્ધન પર્વત નહીં મળે, કોઈ માટી ને પથરાનો બનેલો પહાડ નહીં, સ્વયં ભગવાન છે ગોવર્ધન. અને એટલે ગોવર્ધન ના દર્શન કરશો તો પાપમાં. ગોવર્ધન, તમે તમારા ગામમાં ગોવર્ધન પૂજા કરો છો કે કોઈ કરે? સવારે 4 વાગે અંધારા અંધારામાં ઉઠીને ભાઈ જાય, અડધી આંખો ચોળતી જાય, રસ્તામાં જે મળે તે ઉચકી લાવે. કોને ખબર ગાયનું છે કે કોનું? લાવીને મૂકી ગાયનું જ મૂકજો, હા, સમજુ છું. અંધારામાં કઈ બી ઉચકી નહીં લાવવાનું ગોવર્ધન, ગાયના છાણ. પછી રસ્તાના આજુબાજુ બધા બીજાના બી પ્રોગ્રામ હોય, બધા ગાયનું જ લાવજો. ગાયનું છાણ, ગાયના છાણમાં લક્ષ્મીનો નિવાસ છે. ગાયના અંગ અંગમાં લક્ષ્મી છે, ગાયના રોમ રોમમાં લક્ષ્મી છે. એટલે આપણે ગાયને આપણી માતા, આપણી દેવી માની. એકવાર વિષ્ણુ ભગવાન કોઈ મોટો યજ્ઞ કરી રહ્યા હતા, મોટો યજ્ઞ. હું કથા મેં છે કથા દૂસરી કરના, કોઈ વાત નહીં, મેં વાપસ આપની જગ્યા પર આ જાઉં, આપ ચિંતા મત કરના. એકવાર વિષ્ણુ ભગવાન કોઈ મોટો યજ્ઞ કરી રહ્યા હતા, અને યજ્ઞમાં બધા બ્રાહ્મણો આવી ગયા, પૂજાની તૈયારી થઈ ગઈ, મુહૂર્તનો ટાઈમ આવી ગયો, લક્ષ્મી માતા હજુ આવી.